મૂળાક્ષર અને માત્રા દોસ્તો હવે અહીં આપેલું ચિત્ર જુઓ અને તેનું નામ કહો શું નામ નથી આવડતું ચાલો હું કહું તેનું નામ ઉતરડ છે તમે કોઈના લગ્નમાં જરૂર જોઈ હશે દોસ્તો આપણે ઉત્તરડ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા ઉ બોલાય છે હવે ઉ ને બોક્સ ની નીચે લખીએ અને રસ્વ ઊ અથવા નાનો ઉ પણ કહેવાય છે ચાલો હવે તમારે ઊ આવતો હોય એવા શબ્દો કહેવાના છે હા ઉતરડ પહેલા લખીએ પછી સરસ

તેનું નામ શું છે સાચું છે તેનું નામ ઊન છે તમે શિયાળામાં સ્વેટર પહેરો છો એ આવી ઊનમાંથી બને છે દોસ્તો આપણે ઊન બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા ઊ બોલાય છે હવે ઊને બોક્સની નીચે લખીએ દીર્ઘ અથવા મોટો પણ કહેવાય છે ઊન આપણે પહેલા લખી દઈએ ઉ આવી શકે હા એ ગામનું નામ છે પછી ઉનુ એટલે ગરમ પણ આવી શકે અને ઉધઈ હવે આ શબ્દોમાં આવેલા ઉ નીચે લીટી કરી દઈએ બાળ દોસ્તો આ ઉ દીર્ઘ ઉ ની માત્રા તરીકે પણ વપરાય છે ચાલો દોસ્તો હવે ઉ અને ઉ ની માત્રા શીખીએ હું તમને જે ચિત્ર બતાવું તે ઓળખી અને ચિત્રનું નામ બોલતા પહેલા શું બોલાય છે તે કહેવાનું છે બરાબર જુઓ આશાનું ચિત્ર છે દૂધી દૂધી બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે દૂ બોલાય છે જુઓ આ છે દ અને આ દુ અને આને પણ દુ બોલાય એવી જ રીતે ઘુ ઘૂ હૂ હૂ લુ લુ ટુ ટુ ચુ ચુ ખૂ અહીં આપેલા છે હવે તેના પરથી બનતા શબ્દો લખીએ દૂ અથવા દૂ આવતું હોય તેવા શબ્દો દૂધી દુકાન દૂર દૂધ दुख आदु घू अथवा घू आत हो शब्दों घूवड़ घू घू आघू हू अथवा हू आत हो शब्दों हू हु, हुकम हुमलो लू अथवा लू आवतो होय तेवा शब्दो पगलू लुहार लूम लू लू एट गरम हवा टू अथवा टू होय तेवा शब्दो टुवाल टुकड़ी घेटू बटूक टुचको, चू अथवा चू आवतो तेवा शब्दों चूलो बचू चूनो लालचू खू अथवा खू तेवा शब्दों खुर्शी ખુશી જુ અથવા જુ આવતા હોય તેવા શબ્દો જુહી જુગાર રાજુ કાજુ જુવાર મૂળાક્ષરોળખી રંગ પૂરો બાળમિત્રો હવે તમારે રંગ પૂરવાનું કામ કરવાનું છે અહીં જભલું હળ ઘર નળ ઉતરડ અને ઉનના ચિત્રો આપ્યા છે ઝભલાના ચિત્રમાં જ્યાં ઝ છે ત્યાં લીલો હળના ચિત્રમાં જ્યાં હ છે ત્યાં પીળો ઘરના ચિત્રમાં જ્યાં ઘ છે ત્યાં લાલ નળના ચિત્રમાં જ્યાં અળ છે ત્યાં ગુલાબી ઉતરડના ચિત્રમાં જ્યાં નાનો એટલે કે રસવું છે ત્યાં વાદળી અને ઊનના ચિત્રમાં જ્યાં મોટો એટલે કે દીર્ઘઉ છે ત્યાં કેસરી રંગ પૂરવાનો છે દોસ્તો ચિત્રોમાં આપેલા મૂળાક્ષરોમાં ઉપર જણાવ્યા મુજબ રંગપૂરી અને આવતીકાલે મને બતાવજો રમત બાળ મિત્રો ચાલો હવે એક રમત રમીએ રમત મૂળાક્ષરની છે પણ મેદાનમાં રમવાની છે શાળાના મેદાનમાં આવી રીતે ખાના દોરી અને તેમાં જુદા જુદા મૂળાક્ષર લખી દીધેલા છે હવે તમારામાંથી કોઈ એકને એમાં કૂદકો મારીને જવાનું છે અને સાથે સાથે જે ખાનામાં તમે પગ મૂકો છો તે ખાનામાં લખેલો મૂળાક્ષર પણ જોરથી બોલવાનો છે દોસ્તો આ રમત તમે ઘર આગળ પણ રમી શકો